આંતરરાષ્ટ્રીય સ્વચ્છ નિર્મળ તટ દિવસ નિમિત્તે આઈ એમ સેવિંગ માય બીચ અભિયાનનું દીવ ખાતે જિલ્લા કલેક્ટર સલોની રાયના વરંદ હસ્તે ધ્વજ ફરકાવી શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ભારતના પર્યાવરણ, વન અને જલવાયુ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વેબિનારના માધ્યમથી આપ્યો ખાસ સંદેશ. અઢાર સપ્ટેમ્બર 2020ના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ નિર્મળ તટ દિવસ નિમિત્તે સંપૂર્ણ વિશ્વની સાથે સાથે ભારતમાં પણ નદી, તળાવ અને દરિયા કિનારા પર સફાઈ અભિયાન ચલાવીને સ્વચ્છતાના નારાઓને બુલંદ કરવા માટે આઈ એમ સેવિંગ માય બીચ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા વેબિનારના માધ્યમથી સંદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ સચિવ શ્રી આરપી ગુપ્તા દ્વારા ભારતના પોતાના ઇકો લેબલ ને આઈ એમ સેવિંગ માય બીચ અભિયાનની સાથે લોન્ચ કરવામાં આવ્યું. વધુમાં સંબંધિત મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં એક વેબિનારનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત ભારતનો પાયલોટ પ્રોજેક્ટ બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશનના તમામ નોડલ ઓફિસરો નો સમાવેશ કરવામાં આવ્યો અને બીમ્સ પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનની સાથે સાથે કેટલોગ તથા ઈ બુકલેટ લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવના ઘોઘલા બીચ ખાતે પણ દીવ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશજી સોલંકી, ટુરિઝમ ઓફિસર પ્રશાંત જોશી, અધિકારીગણ, બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ મેનેજર જિગ્નેશ પટેલ તેમજ દીવ ટુરિઝમ અને બ્લુ ફ્લેગના કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહી વેબિનારના માધ્યમથી સંપૂર્ણ કાર્યક્રમને નિહાળ્યો હતો. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લા કલેક્ટર કમ પર્યટન ઉપનિર્દેશક શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે આઈ એમ સેવિંગ માય બીચ અભિયાન અંતર્ગત ધ્વજારોહણ કરી શુભારંભ કરવામાં આવ્યો. વધુમાં તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરના બીચોના માપદંડને ધ્યાનમાં રાખી દીવના ઘોઘલા બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને આગળ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તર પર 10 દરિયાઈ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશનનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. और घोघला बीच इज़ वन ऑफ द 13 बीचेस ऑफ द कंट्री जिन्होंने ब्लू फ्लैग सर्टिफिकेशन के लिए अप्लाई किया है. तो हम लोग आशा रखते हैं जो इंटरनेशनल जूरी अक्टूबर में उनकी मीटिंग एक्सपेक्टेड है तो घोघला बीच को भी ब्लू फ्लैग सर्टिफिकेशन मिले. और आज हमने कोस्टल क्लेनलीनेस और बीच को सेफ करने के लिए आज हमने एक नए अभियान की शुरुआत करी है और उसी संदर्भ में हमने आज यहाँ फ्लैग होस्टिंग भी किया. हम लोग का यही उद्देश्य है कि लोग इस चीज़ को समझें और जो हमारे नेचुरल एसेट्स हैं उसको हम बचाते हैं. ભારતના 8 દરિયાઈ બીચોની પસંદગી કરવામાં આવી છે, જેમાં દીવના ઘોઘલા બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ કોવિંદ સોલંકીએ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ખૂબ જ ગૌરવની વાત છે કે ભારતભરમાં 8 બીચોમાં દીવના ઘોઘલા બીચની બ્લુ ફ્લેગ માટે પસંદગી થઈ છે અને બ્લુ ફ્લેગની ગાઈડલાઇન પ્રમાણે હાલ ઘોઘલા બીચ પર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. જો કે દીવ પર્યટક ક્ષેત્રે તો આગળ છે જ, પરંતુ આગામી દિવસોમાં જો ઘોઘલા બીચને બ્લુ ફ્લેગનું સર્ટિફિકેટ મળશે તો વિશ્વસ્તરે દીવનું નામ રોશન થશે અને ઘોઘલા બીચ પર પર્યટકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. કોરોના મહામારીની ગંભીરતાને લઈ બ્લુ ફ્લેગ ઘોઘલા બીચના મેનેજર જિગ્નેશ પટેલના સમગ્ર નેતૃત્વમાં સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સેનિટાઇઝરના ઉપયોગ સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને આઈ એમ સેવિંગ માય બીચના સિમ્બોલવાળા માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશનમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શનમાં દીવ જિલ્લાના તમામ બીચ અને પર્યટક સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ, જેના પરિણામે આજે દીવના તમામ બીચ સ્વચ્છ અને સુંદર છે. આ સંપૂર્ણ અભિયાનને સફળ બનાવવા માટે દીવ પ્રશાસન દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે
કે આઈ એમ સેવિંગ માય બીચ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરો અને દિવસે ને દિવસે સ્વચ્છ ને સુંદર બનાવવા પોતાનો યોગદાન આપે. જેથી કરી દીવની આંતરરાષ્ટ્રીય સ્તર પર એક ઉત્તમ પર્યટક સ્થળના રૂપે એક અલગ જ ઓળખાણ ઊભી થઈ શકે. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. માટે ઘણી જ ખુશીની વાત છે કે દીવને જે છે બ્લુ ફ્લેગ માટે એક સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને એની ગાઈડલાઇન્સ પ્રમાણે બીચને છે એ ડેવલપ કરવાનું કામ સોંપેલું અને એ કામ જે છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ કરવામાં આવ્યું છે. પણ એ ફ્લેગનું લોન્ચિંગ જે છે એ મિનિસ્ટ્રીમાંથી નહોતું થયું, તો આજે પૂરા ઇન્ડિયામાં જેટલા બીચીસ છે એ જે સિલેક્ટ કરવામાં આવ્યા હતા એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટના મિનિસ્ટર આપણા પ્રકાશ જાવડેકર સાહેબના હાથે ઓનલાઈન એનું આજે સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે, લોન્ચ કરવામાં આવ્યું છે. અને અમારા દીવ માટે ખૂબ જ ખુશીની વાત છે કે દીવ જે છે ટુરિઝમ ક્ષેત્રે આગળ હતું જ, પણ જ્યારે આ બ્લુ ફ્લેગ જ્યારે સિલેક્ટ થશે અને સહેલાણીઓને જે સગવડતા મળશે, આજે અમારા બીચ ઉપર જે છે તો લાઈફગાર્ડ છે, હાઇજેનિક ટોયલેટ છે, વોશરૂમ છે, ફર્સ્ટ એડની સુવિધા છે, સીસી કેમેરા છે અને વોચ ટાવર રાખેલા હોય છે, ટુરિઝમ ટુરિસ્ટને પૂરી સગવડતા મળી હોઈ શકે એના માટે પૂરી તૈયારી છે એ અમારા બીચ ઉપર આજે જોવા મળે છે. ખૂબ જ આનંદની વાત છે અને સહેલાણીઓ જ્યારે અહીંયા આવશે દેશ વિદેશના અંદર વર્લ્ડ ક્લાસ લેવલનો અમારો બીચ છે એ દીવ બનવા જઈ રહ્યો છે, ત્યારે આ જે છે દીવનું નામ છે એ ખરેખર વર્લ્ડમાં નામ આગળ રહેશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને અમને એ બી વિશ્વાસ છે કે દીવ છે એ પહેલાં જ સારો અને બીચ અને નોન પોલ્યુટેડ હતો અને જ્યારે આ બ્લુ ફ્લેગ જ્યારે એને સર્ટિફિકેટ થશે ત્યારે ખરેખર અમારું દીવ છે એ પહેલું સિલેક્ટ થઈને આવશે એવી હું આશા રાખું છું.